नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई-लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों का हार्दिक स्वागत छे। धोरण 11 नामना मूल तत्वों पार्ट 1 अपना विषय कोड छे 154। अत्यारे आपणे अभ्यास करी रह्या छीए चेप्टर नंबर 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्द। लास्ट लेक्चर में मित्रों आपणे चर्चा करी थी हिसाबी पद्धतिना लाभ, फायदा अने महत्व, जेना 10 मुद्दाओ विषे आपणे चर्चा करी थी, बराबर। त्यार पछी हवे प्रश्न नंबर 8, त्यार पछीनो प्रश्न जोईए एनी मर्यादाओ अथवा गैरफायदाओ। पड़ी तो आपणो क्वेश्चन आवो छे, क्वेश्चन नंबर 8। हिसाबी पद्धतिना गैरफायदा ओब्लिक मर्यादा जाणાવો છો જે અહીંયા મિત્રો આપણે છે એ માત્ર આપ્યું છે જણાવો, બરાબર। જ્યારે પ્રશ્નમાં માત્ર જણાવો એવો શબ્દ આપેલો હોય ત્યારે માત્ર એ મુદ્દાના નામ જ લખવાનો હોય, ઠીક। પણ જો જણાવો અને સમજાવો એવું કીધું હોય તો મુદ્દો લખવાનો એને સમજાવવાનો, મુદ્દો લખવાનો એને સમજાવવાનો। પણ આપણા પ્રશ્નમાં શું છે, ગેરફાયદા ઉપરી મર્યાદા જણાવો, તો માત્ર છે આપણે એના મુદ્દાઓની જ ચર્ચા કરીશું। તમારે પ્રશ્નમાં માત્ર એના મુદ્દા જ લખવાના છે, સમજાવવાના નથી। જો 2 માર્કમાં પૂછાય પ્રશ્ન તો માત્ર છે એના મુદ્દાઓ તમારે લખવાના રહેશે, ઠીક। અને 5 માર્કમાં પૂછાય તો તમારે સમજાવવાના રહેશે, પણ આપણે પ્રશ્નમાં કીધું છે જણાવો કે માત્ર જણાવવાના જ રહેશે, ઠીક। આપણે એના ચર્ચા કરીશું આન્સર સ્વરૂપે એના મુદ્દાઓ યાદ રાખવા માટેનું આપણું સૂત્ર, સૂત્ર છે બીના એબ અંબે। બીના એબ અંબે બરોબર, આ સૂત્ર છે આપણું મુદ્દાઓ યાદ રાખવા માટેનું। બીના એબ અંબે એનો મર્યાદાનો પહેલો જ મુદ્દો આપણો થશે બિન નાણાકીય વ્યવહારોની અવગણના, બિન નાણાકીય વ્યવહારોની અવગણના, ઠીક। બિન નાણાકીય વ્યવહારોની અવગણના, આપણા હિસાબી પદ્ધતિના નિયમો મુજબ આપણે દરેક હિસાબી ચોપડાઓમાં માત્ર અને માત્ર છે એ નાણાકીય વ્યવહારોની જ નોંધ કરી છે, બિન નાણાકીય વ્યવહારો ક્યાંય નોંધતા નથી। પણ ઘણીવાર બિન નાણાકીય વ્યવહારો પણ ધંધા માટે છે ઉપયોગી સાબિત થતા હોય છે, તો એની કે આપણે નોંધ જ નથી કરતા। ફોર એક્ઝામ્પલ, ઘણીવાર આપણા પેઢીની શાખ, આબરૂ અને પ્રતિષ્ઠાને કારણે આપણને છે એ કાચો માલ ઓછી કિંમતે મળતો હોય તો એની કે નોંધ ન થાય। ઘણીવાર આપણા છે એ બીજા સાથેના સંબંધો સારા હોય કે જેથી કરીને આપણા ધંધાનું છે વેચાણમાં વધારો થતો હોય તો એની કે નોંધ ન થાય। ઘણીવાર આપણા ધંધાકીય એકમમાં છે મજૂર ફેરબદલી દર ઓછો હોય, બરાબર, મજૂરો છે એ ઓછા ટ્રાન્સફર થતા હોય તો એની ક્યાંય નોંધ ન થાય, કારણ કે મજૂર ફેરબદલી દર એટલે કે કર્મચારી ફેરબદલી દર એક પ્રકારનો એક ફાયદો જ છે। ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણા ધંધાકીય એકમમાં છે કોઈ કર્મચારી 10 વર્ષથી કામ કરે છે, બરાબર, તો એ કર્મચારી છે આપણા ધંધામાં ઉત્પાદિત થતી વસ્તુ એના અંગે પૂરેપૂરી માહિતી ધરાવતો હશે, એ વસ્તુ એ વ્યક્તિની છે એ વસ્તુ બનાવવાની ઝડપ એવી હશે, કારણ કે 10 વર્ષથી એક જ વસ્તુ બનાવવા સાથે જોડાયેલો છે, એટલે એ આખો દિવસમાં છે
એ 500 વસ્તુ બનાવી શકતો હશે ફોર એક્ઝામ્પલ, પણ જો એ જતો રહે અને એની જગ્યાએ નવો કર્મચારી રાખવામાં આવે તો એ અંગેનો ઘણો ખર્ચો થાય, બરોબર? એ ખર્ચની નોંધ આપણે હિસાબી ચોપડામાં તો કરતા નથી. જો પેલા તો છે એ કર્મચારી મેળવવા માટે છે આપણે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવી પડે, એના માટે છે ઇન્ટરવ્યુ ગોઠવવું પડે, નિમણૂક થઈ ગયા પછી તો કે એને આપણી જે ઉત્પાદિત પદ્ધતિ છે વસ્તુની ઉત્પાદન કરવાની પદ્ધતિ એની અંગે એને તાલીમ આપવી પડે, તાલીમ આપવાનો ખર્ચ થાય. પછી એ વ્યક્તિ કાયદેસર પ્રેક્ટિકલ રીતે કામ કરે ત્યારે ઘણીવાર છે વસ્તુ તોડે બગાડે, અને જે ઓલો વ્યક્તિ કર્મચારી છે એ છૂટો થઈ જાય છે, એક દિની 500 વસ્તુ બનાવે છે, એના 10 વર્ષના અનુભવને આધારે જ્યાં નવો વ્યક્તિ છે એ વસ્તુ નહીં બનાવી શકે. પેલા છે આખો દિવસમાં 5-10 વસ્તુ બનાવશે, 2 મહિના કામ કરશે તો 20-25 વસ્તુ બનાવશે, એમ કરતા કરતા 10 વર્ષ એ કામ કરશે ત્યારે 500 વસ્તુ સુધી પહોંચશે. તો એની તો આપણે ક્યાંય નોંધ કરતા નથી, તો આ એક આપણી મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહારોની ક્યાંય નોંધ થતી નથી, એની આપણે અવગણના જ કરી છે, બરોબર? જે ખાસ સંબંધો આપણા વ્યવહારોને કારણે આપણે લાભ થતો હોય એની ક્યાંય નોંધ કરતા નથી, આ એક મર્યાદા છે. ત્યાર પછી છે બીજું, ના એટલે નાણાકીય અથવા નાણાનું મૂલ્ય સ્થિર. તો એમ પણ લખી શકાય નાણાનું સ્થિર મૂલ્ય, નાણાનું મૂલ્ય સ્થિર. હવે જો નાણાનું મૂલ્ય સ્થિર રહે છે, ફોર એક્ઝામ્પલ આપણે છે એ જે પાકું સરવૈયું બનાવી છે એમાં છે 2 બાજુઓ બનાવી, પાકા સરવૈયાની 2 બાજુઓ હોય છે, મૂડી દેવા અને મિલકત લેણા, જેમાં મિલકત લેણા બાજુ બધી મિલકતો આપણે લખીએ છીએ, જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર વાહનો વગેરેની કિંમત આપણે રકમના ખાનામાં લખીએ, બરોબર? અહીંયા જો નાણાનું મૂલ્ય સ્થિર રહે છે, અહીંયા જે પાકા સરવૈયામાં જે કિંમતો લખેલી હોય ને એ કિંમતો કઈ હોય છે? તો કે જ્યારે તમે જમીન મકાન ખરીદેલું હોય ને ત્યારની કિંમત, તો કે આજથી 10 વર્ષ પહેલા તમે ધંધો ખરીદો છે, ધંધા માટેનું જે જમીન છે જે તમારું બાંધકામ કરેલું છે એ જમીન તમે ખરીદેલી છે, એ દાખલા તરીકે ત્યારે તમે 200 વાર ખરીદેલી હતી 20 લાખ રૂપિયામાં, તો અહીંયા જમીન મકાનની કિંમત 20 લાખ રૂપિયા દર્શાવેલી હશે. ખરેખર આજની વેલ્યુ પ્રમાણે એની કિંમત 40 લાખ થતી હોય તો અહીંયા 20 જ દર્શાવેલી હોય. પછી જોઈએ પ્લાન્ટ યંત્રો, જ્યારે તમે પ્લાન્ટ યંત્રો ખરીદેલા હોય આજથી 2 વર્ષ કે 5 વર્ષ પહેલા ત્યારે જેટલામાં ખરીદેલા હોય ને, દાખલા તરીકે આપણે 1 કરોડ રૂપિયામાં ખરીદેલા હોય તો અહીંયા 1 કરોડ કિંમત લખેલી હોય પ્લાન્ટ યંત્રોની, રેડી? પણ આજે 5 કે 10 વર્ષ પછી એ પ્લાન્ટ યંત્રો ખરેખર તમે બજારમાં વેચવા જાઓ ત્યારે એની કિંમત છે 20 લાખ કે 30 લાખ જ આવે, 1 કરોડના 20 કે 30 જ આવે. પણ તમારા હિસાબી ચોપડામાં જે પાકું સર્વે તમે તૈયાર કર્યું છે એમાં આની કિંમત 1 કરોડ બોલતી હોય, બરોબર? જે સાચી પરિસ્થિતિ નો દર્શાવે. પછી ફર્નિચર, જ્યારે તમે ધંધામાં ફર્નિચર કરાવેલું હોય, ટેબલ ને વગેરે છે ફર્નિચર કરાવેલું, ટેબલ ખુરશી હાથ પંખો વગેરે છે તમે કરાવેલું હોય ત્યારે એની જે કિંમત થઈ હોય ને એ કિંમત આમાં લખેલી, દાખલા તરીકે આખા તમારા ધંધા કે એકમમાં ફર્નિચર છે એ 5 લાખનું કરાયું હતું ત્યારે 5 લાખ રૂપિયા ચૂકવા હતા, તો એમાં પાકા સરવૈયામાં કેટલા દર્શાવેલા હોય? તો કે 5 લાખ રૂપિયા. ખરેખર એ તમે કાઢીને બજારમાં અત્યારે વેચવા જાવ ને તો એને 1 લાખ રૂપિયા જ મળે એમ હોય, ખરેખર એની વેલ્યુ 1 લાખ છે પણ દર્શાવ્યા કેટલા હોય? તો કે 5 લાખ દર્શાવ્યા હોય, આ ખોટું છે. વાહનો, વાહન જ્યારે લીધું છે ધંધા માટે, દાખલા તરીકે તમે છે એ માલ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે છે યુટિલિટી કે ટ્રક કે આઈસર વગેરે ખરીદ્યું, એ જ્યારે ખરીદવું હોય 20 લાખ કે 30 લાખમાં એ કિંમત અહીંયા દર્શાવેલી હોય 20 લાખ. ખરેખર આજે 5 કે 10 વર્ષ પછી વેચવા જાવ ને ત્યારે 20 લાખના છે 5 લાખ જ આવે એમ હોય, તેમ છતાં આપણે પાકા સર્વેમાં દર્શાવેલા કેટલા હોય? તો કે 5-20 લાખ રૂપિયા દર્શાવેલા. ખરેખર બજાર મૂલ્ય છે એનો કઈક અલગ હોય,
तो अहीं नाणानो मूल्य स्थिर छे, ई एक प्रकारनी आपणी छे ए मर्यादा कहेवाय, गैरफायदो कहेवाय। रेडी, त्यार पछीनो आपणो मुद्दो जोईए ए तो के ऐतिहासिक व्यवहार। हिसाबी चोपड़ा छे एमां केवा व्यवहार नोंधेला होय तो के ऐतिहासिक जे व्यवहार थई गयो छे ने ईज नोंधायेलो। આજે તમે ખરીદી કરી તો ખરીદીનો વ્યવહાર ખરીદી તરીકે તમે ચોપડામાં લખ્યો છે। આજે તમે વેચાણ કર્યું ત્યાર પછી એની નોંધ થશે, ખર્ચ ચૂકવ્યો ત્યાર પછી એની નોંધ થશે, આવક થઈ ત્યાર પછી એની નોંધ થશે। એનો મતલબ એવો કે વ્યવહાર થઈ ગયા પછી એની નોંધ થયેલી હોય, એટલે કે હિસાબી ચોપડામાં તમને જે માહિતી મળે એ ઐતિહાસિક એટલે કે ભૂતકાળની જ માહિતી મળે, જે ભૂતકાળના વ્યવહારો કે બનાવોની માહિતી મળે। પણ ભવિષ્યમાં શું થશે, ભવિષ્યમાં આ વ્યવહારોની અસર શું થશે એની કોઈ જ માહિતી ન હોય। ભૂતકાળની માહિતી હોય, ભવિષ્યની કોઈ માહિતી ન હોય, માત્ર તમે છે એના ધારણા કરી શકો કે જો આ પ્રમાણે જો વ્યવહારો થાય તો ભવિષ્યમાં આટલો નફો થશે, તમે ઉતારણ કાઢી શકો, ચોક્કસપણે કહી શકો નહીં, ખાલી તારણ કાઢી શકો। તો આ બીજી મર્યાદા છે કે ઐતિહાસિક માહિતી દર્શાવે છે। ત્યાર પછી અંદાજોનો ઉપયોગ, હવે હિસાબી પદ્ધતિમાં છે એ ઘણીવાર અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે। અંદાજો એટલે શું, તો કે આ ક્યારે ઉપયોગ થાય, તો કે દાખલા તરીકે હિસાબો જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે આપણા દેવાદારો, દેવાદારો એટલે કોણ, તો કે આપણે જેની પાસેથી પૈસા લેવાના છે એ વ્યક્તિનો સમયગાળો, પૈસા ચૂકવવાનો સમયગાળો પૂરો થઈ ગયો છે, તેમ છતાં હજી સુધી એને આપ્યા નથી, તો હિસાબની જ્યારે હિસાબો લખશે ત્યારે એવું છે અંદાજ મારી દેશે કે ગયા વર્ષે આપણને આટલા પૈસા નતા મળ્યા, આટલા ટકા નતા મળ્યા, તો આ વર્ષે આટલા ટકા નહીં મળે। ઘણી વાર એવું બનશે કે હિસાબો તમે લખીને કે ગાલખત ગણી લીધી, પણ સામે વાળી વ્યક્તિ છે જેને આપણે પૈસા દેવાના છે એ હિસાબો લખી ગયા પછી આપણને દેવા આવે, તો જે તમે અંદાજ માર્યો એ કેવો બને, ખોટો બને। આ કેની ઉપર આધાર રાખે, તો હિસાબ લખનાર ઉપર આધાર રાખે, કે ઘણીવાર એના અંદાજો આધારિત લખ્યા હોય, આપણે જેની પાસેથી 10 લાખ રૂપિયા લેવાના છે આપણે એવું લખી નાખી કે ગયા વર્ષે આપણે 10 લેવાના હતા, જે તે વ્યક્તિ પાસેથી એને 2 લાખ રૂપિયા નતા આપ્યા, એટલે એ આપણું બૂચ ગણી, ગાલખાત ગણી, તો આ વર્ષે આપણને બૂચ લાગશે, રાઈટ, ગાલખાત લાગશે, એને ગાલખાત 2 લાખ લખી નાખી। હિસાબો તૈયાર થઈ ગયા, નવું વર્ષ શરૂ થઈ ગયું, એક ચારે પહેલા દિવસે ઓલો વ્યક્તિ છે એ 10 લાખ રૂપિયા આપી ગયો, અંદાજ કેવો બન્યો, ખોટો બન્યો, તો એ આપણી મર્યાદા છે, ક્લિયર। ત્યાર પછી નેક્સ્ટ આપણો મુદ્દો બે, બેવડા ધોરણો, બેવડા ડબલ ડબલ કાયદાઓનો ઉપયોગ થાય ઘણીવાર હિસાબ નિશના અંદાજ પ્રમાણે। આપણે જેમ ગાલખાતની વાત કરી એવી રીતના ગાલખાત અનામત, જે આપણી ગાલખાત પડશે એને પહોંચી વળવા માટે આપણે અલગ રાખી મૂકેલી રકમ, દેવાદારો પાસેથી પૈસા પાછા મેળવવા માટે અલગ રાખી મૂકેલી રકમ, જેને આપણે દેવાદાર વટાવ અનામત કહી, દેવાદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે રાખેલી મૂકેલી રકમ, આ રકમ આપણે અંદાજ પ્રમાણે તે રાખી મૂકી, બરોબર। અત્યારે છે એવો અંદાજ મારી દીધો કે ગયા વર્ષે છે 2 લાખ રૂપિયા ગાલખાત પડી હતી, તો આ વર્ષે એટલા પડશે, ગયા વર્ષે આપણે દેવાદારો પાસેથી પૈસા કઢાવવા માટે એ લોકોને છે આપણે 10,000નું ડિસ્કાઉન્ટ આપ્યું, તો આ વર્ષે 10,000નું ડિસ્કાઉન્ટ આપવું પડશે, ત્યારે જલ્દી પૈસા આપશે, ખરેખર એવું બને નહીં, દેવાદારો એમના પૈસા આપી જાય, તો જે તમે અંદાજ માર્યો હતો એ તો ખોટો બન્યો જ, એ તો થઈ ગયા, પણ આ બેવડા ધોરણોનો ઉપયોગ થાય, તમે કંઈક અલગ વિચારો છો, ખરેખર પરિસ્થિતિ કંઈક અલગ હોય, બેવડા ધોરણો છે એ હિસાબોમાં દર્શાવે, હિસાબ મિસનો અંદાજ અલગ હોય, રિયાલિટી અલગ હોય, તો બેવડા ધોરણોનો અહીંયા ઉપયોગ થાય છે એ આપણી એના પછીની મર્યાદાઓ છે।
તો હિસાબી પદ્ધતિમાં છે એ આટલી મર્યાદાઓ રહેલી છે થોડે અંશે દરેક કોઈ પણ પદ્ધતિ કોઈ પણ માહિતી હોય તો એની સારા પાસાઓની બદલે છે એના નબળા પાસાઓ હોય જ છે પણ આપણે છે એ બંને પાસાઓનો વિચાર કરી જેમાં સારા પાસાઓ વધુ હોય એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોય છીએ તો આપણે અહીંયા જોઈ ગયા છે એની મર્યાદાઓ પાંચ છે પણ સામેના લાભ છે આગલા ક્વેશ્ચનમાં આપણે ચેક કરી ગયા દસ તો આપણે લાભ ચેક કરી ગયા તો આની મર્યાદાઓની સામે એના લાભ જાજા છે મર્યાદાઓ ઓછી છે ક્લિયર તો આ પદ્ધતિ છે રોજ બરોજ વધુ ને વધુ છે ઉપયોગ થતી જાય છે ક્લિયર તો આ પ્રશ્ન છે તમારા આઠમો પ્રશ્ન પ્રશ્ન લખી લેવાનો રહેશે અહીંયા આપણને પ્રશ્નમાં જણાવો એવો શબ્દ આપ્યો છે એટલે માત્ર મુદ્દાઓના નામ લખવાના છે આ પ્રશ્ન તમને બે માર્કમાં પૂછાય તો ઓછામાં ઓછા ત્રણ થી ચાર મુદ્દાઓ તમારે લખવા પડે ખાલી મુદ્દાના નામ જો આ પ્રશ્ન તમને પાંચ માર્કમાં પૂછાણો છે તો મુદ્દો લખી અને વ્યવહાર સમજાવવાનો છે અંદર બે પોઈન્ટ સમજાવવાના બીજો મુદ્દો લખવાનો બે પોઈન્ટ સમજાવવાના રહેશે ક્લિયર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણા હિસાબોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ કોણ કોણ છે આંતરિક અને બાહ્ય વ્યક્તિઓ ધંધાની અંદરના અને ધંધાની બહારના કેટલા વ્યક્તિઓ છે આપણા હિસાબોનો ઉપયોગ કરી પોતાના અગત્યનો નિર્ણય લેતા હોય છે એની ચર્ચા આપણે કરીશું ઓકે મિત્રો થેન્ક યુ બસ 14 મિનિટ 16 મિનિટ